કોવિડશિલ્ડ, કોવેક્સિન, ઝાયકોવિડી વગેરે કોરોનાની સ્વદેશી વેક્સિનનું ટ્રાયલ અંતિમ તબક્કામાં છે. સરકારે સમગ્ર દેશમાં રસીકરણ અભિયાનનો રોડમેપ પણ તૈયાર કરી લીધો છે. દરમિયાન દેશના આરોગ્યમંત્રી ડોક્ટર હર્ષવર્ધન દ્વારા જાન્યુઆરી મહિનામાં રસીકરણ અભિયાન શરૂ થવાની પ્રબળ સંભાવના વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે આ પૂર્વે જામનગર જિલ્લા કલેક્ટર દ્વારા પણ ડિસેમ્બરમાં અંતમાં અથવા જાન્યુઆરી મહિનામાં જિલ્લામાં રસીકરણ શરૂ થવાની માહિતી આપી હતી. જામનગર જિલ્લામાં હાલ વેક્સિનના 37 લાખ ડોઝના સંગ્રહની વ્યવસ્થા થઈ ચૂકી છે, ત્યારે સમગ્ર ચિત્રને નિહાળતા જામનગર જિલ્લામાં પણ જાન્યુઆરીથી રસીકરણ શરૂ થાય તેવી પ્રબળ સંભાવના છે, જેના પ્રથમ તબક્કામાં 12,000 આરોગ્ય કર્મીઓને રસી આપવામાં આવશે. કોરોના અને લોકડાઉનને કારણે દેશના અર્થતંત્રને ભયંકર ફટકો પડ્યો છે. અનલોકમાં વેપાર ધંધા ધીમે ધીમે ધમધમતા થઈ રહ્યા છે, પરંતુ ઘણા ક્ષેત્રો હજુ પણ મંદીના ભરડામાં છે. જામનગરમાં ટ્રેક ઓન કુરિયર એજન્સીના સંચાલક 52 વર્ષીય દીપકભાઈ વ્યાસે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. લોકડાઉન પછીની મંદીને કારણે આર્થિક ભીંસથી કંટાળી તેમણે આત્મહત્યા કરી હોવાનું માનવામાં આવ્યું છે. ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટનો કડક અમલ શરૂ થઈ ગયો છે, જેને પગલે ભૂમાફિયાઓ વિરુદ્ધ ફરિયાદના મહત્તમ 20 દિવસમાં કાર્યવાહી થશે તથા વિશેષ અદાલત 6 મહિનામાં જ આવા કેસોનો ચુકાદો આપશે. જામનગર જિલ્લામાં પણ ભૂમાફિયાઓના સામ્રાજ્યનો ખાત્મો બોલાવવા તંત્ર સજ્જ થયું છે. જામનગર જિલ્લામાં જમીન પચાવી પાડવા અંગેની ફરિયાદો કરવા પીડિતોને આહવાન કરવામાં આવ્યું છે. આ માટેની અરજી નિયત નમૂનામાં જરૂરી આધાર પુરાવા સાથે 3 કોપી સાથે જામનગર જિલ્લા કલેક્ટર કચેરીને ટપાલથી અથવા રૂબરૂ લેખિત રજૂઆત કરવાની રહેશે. આ માટે ઇલેક્ટ્રોનિક માધ્યમથી અરજી ફી રૂપે 2,000 ચૂકવવાના રહેશે.